સમાચાર તરફ આગળ વાત કરીએ તો હવે વલસાડમાંથી સાયકલોનો જથ્થો મળી આવ્યો. વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો અહીં ધૂળ ખાતી હાલતમાં જોવા મળી. આદર્શ નિવાસી શાળા ખાતે આ સાયકલો કાર ખાતેલી હાલતમાં જોવા મળી. 2023માં ગરીબ વિદ્યાર્થીનીઓને આ સાયકલો આપવાની હતી, જોકે શિક્ષણ વિભાગની બેદરકારીથી આ સાયકલો હાલ કાર ખાતેલી હાલતમાં અને ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં એક બાદ એક સરકારી સાયકલો જે છે એ બાળકોને આપવામાં આવે છે, પરંતુ એ પડતર હાલતમાં મળી આવી છે. ત્યારે વલસાડમાં પણ આ જ પ્રકારની મોટી સંખ્યામાં સાયકલો જે છે એ વલસાડ તાલુકામાં પ્રવાસોત્સવમાં આપવામાં આવતી જે સાયકલો છે એ પડતર હાલતમાં મળી આવી રહી છે. આ પછાડી દ્રશ્યમાં જોઈ શકો છો, ખૂબ જ મોટી સંખ્યામાં જે શાળા પ્રવાસોત્સવ 2023ની જે સાયકલો છે એ ખૂબ મોટા જથ્થામાં અહીં પડતર હાલતમાં જોવા મળી રહી છે. આ દ્રશ્યોમાં જે છે સાયકલોના જે ટાયરો છે, જે ડીસ છે એ કાટ ખાઈ ગઈ છે. વરસાદની અંદર છેલ્લા 2 મહિનાથી આ વલસાડ તાલુકાની જે આ સાયકલો છે જે શાળાઓમાં બાળકોને પ્રવેશ દરમિયાન આપવામાં આવતી હોય છે, પરંતુ એ સાયકલો જે છે અહીં પડીને હવે કટાઈ ગઈ છે, કે એટલે કે એના જે સાધનો છે તે પણ હવે કાટ ખાઈ ગયા છે અને એ ખરાબ થઈ ગયા છે. શાળા પ્રવાસોત્સવ 2023ની સાયકલ એટલે કે શાળા શરૂ થઈ ગયા બાદ વર્ષ પૂર્ણ થઈ ગયું, અને 2024ની પણ શાળા શરૂ થઈ ગયા બાદ હજી પણ જે છે ચોમાસું આવી ગયું છે, અને છેલ્લા 2 મહિનાથી આ સાયકલો જથ્થાબંધ સાયકલો જે છે અહીં પડી છે, પરંતુ એને હજી સુધી અધિકારીઓ કે એજન્સીઓ દ્વારા શાળામાં આવતા જે બાળકો છે જેઓને આ જરૂરિયાતમંદ બાળકોને આપવાની હોય છે તે હજુ સુધી વિતરણ કરાઈ નથી. એટલે કે કહી શકાય કે એજન્સી અને અધિકારીની જે બેદરકારી છે એ સીધે સીધી સામે આવી છે, કે હજી સુધી આ શાળાઓની કે આ સાયકલોની શાળાઓમાં કેમ વહેંચણી કરાઈ નથી, કેમ બાળકોને એ આપવામાં આવી નથી, એ સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે જે છે સરકાર દ્વારા પગલાં લેવામાં આવે અને શાળા પ્રવાસોત્સવ 2023ની સાયકલો જે બાળકોને આપવામાં આવનાર છે તેઓને સાયકલ તેમના સુધી પહોંચે એ જરૂરી બન્યું છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ.